નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 11 સાયન્સ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.3 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 11.3ની અંદર તમને આપેલું છે પ્રશ્ન નંબર 1-9માં ઉપવલય માટે નાભિના આયામ, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો. એટલે આ 1-9 પ્રશ્નો છે બેટા, એની અંદર આપણે શોધવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલો જ પ્રશ્ન છે x² + 36 + y² + 16 = 1 એ આપણે જોઈએ. તો બેટા, મેં અહીંયા પ્રશ્ન નંબર 1ની રકમ લખેલી છે, આને આપણે x² / a² + y² / b² = 1 સાથે સરખાવતા. ચલો બેટા સરખાવો, તો એ સ્ક્વેર મળે 36, માટે એ કેટલો મળે આપણને 6, બી સ્ક્વેર મળે 16, માટે બી આપણને કેટલો મળે બેટા 4. હવે એ મોટો કે બી મોટો? એ મોટો છે બેટા, તો લખી શકાય એ ગ્રેટર દેન બી હોવાથી આપણને શિરોબિંદુના યામ, તો શિરોબિંદુના યામ શું મળશે બેટા? તો +4 - a0 મળશે. તો +4 - a કેટલો છે? 6, 0. શિરોબિંદુના યામ મળી ગયા બેટા. હવે આપણે ઉત્કેન્દ્રતા લાવીશું, તો એની માટેનું સૂત્ર વાપરીશું આપણે. તો ઉત્કેન્દ્રતા માટે અહીંયા લખી દઈએ, સૂત્ર છે b² = a² - 1 - e² ચલો બી સ્ક્વેર તો કેટલું આવશે? તમારે આવશે 4² = 16, એ સ્ક્વેર એટલે કે 36, 1 - e² સામે જશે બેટા. તો 16 / 36 બેટા, 36 એ 16ના છેદમાં આવશે, તો 16 / 36 થશે. અહીંયા આવશે 1 - e² માટે e² બરાબર આ બાજુ આવશે તો માઇનસ થશે. 36 + 36 - 36માંથી 16 જાય તો 20 / 36 આ બેટા e² મળી ગયું, માટે એ કેટલું મળશે? તો 20 છે, એનું વર્ગમૂળ આવશે 2√5/6. આ બેટા આપણને શું મળી ગયું? e મળી ગયું, એટલે કે ઉત્કેન્દ્રતા મળી ગઈ બેટા. હવે આગળ આપણે નાભી જોઈએ. નાભિના યામ બેટા શું થાય? તો નાભિના યામનું સૂત્ર લખાયેલું છે આપણે +4 - a e 0 બેટા. તો હવે કિંમત મૂકીશું, એ ની કિંમત તમે જોશો તો 6 છે, e ની કિંમત છે 2√5/6. અહીંયા 0 આવશે, 6 કટ બેટા, તો આવશે +4 - 2√5/0. આપણને નાભિના યામ મળી ગયા. હવે આપણને મુખ્ય અક્ષ ની લંબાઈ કીધેલી છે, તો મુખ્ય અક્ષની લંબાઈ શું થશે બેટા? 2a થશે, તો 2 × 6 એટલે કે 12 મળશે આપણને બેટા. ગૌણ અક્ષની લંબાઈ કીધેલી છે, ગૌણ અક્ષ એટલે બેટા થશે 2b, બી છે બેટા 4, એટલે આવશે આપણી જોડે 8. પછી બેટા આપણને નાભિલંબની લંબાઈ કીધેલી છે, તો નાભિલંબની લંબાઈનું ફોર્મ્યુલા છે બેટા આપણી જોડે 2b² / a, એની અંદર આપણે 2b² એટલે બેટા આવશે 16, કારણ કે 4² બેટા કેટલો થાય? 16 થાય, એ છે 6, તો જવાબ આવશે 16/3. તો તમે જોશો અહીંયા, તો આપણને ઉપવલય માટે નાભિના યામ કીધું હતું, એ મળી ગયું આપણને, શિરોબિંદુ મળી ગયું, પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ, બધી જ વસ્તુ બેટા આપણને મળી ગઈ છે. હું એક વખત ફરીવાર રિવિઝન મરાવી દઉં, તો ધ્યાન આપજો અહીંયા ફટાફટ. પ્રશ્ન છે આપણે x² / a² + y² / b² = 1 સાથે સરખાવીએ બેટા. તો એ સ્ક્વેર આપણને મળશે 36, બી સ્ક્વેર આપણને બેટા મળશે 16, આના ઉપરથી એ અને બી મળી જશે. હવે એ મોટો છે, તો શિરોબિંદુના યામ આવશે +4 - a0 મૂકાઈ ગયા. ઉત્કેન્દ્રતાનું સૂત્ર આવશે બેટા, આની અંદરથી આપણને ઈ એટલે કે ઉત્કેન્દ્રતા મળી જશે સાદરૂપ આપવાથી. પછી બેટા તમે જોવા જાઓ તો નાભિના યામ છે એ ઈ 0,
a અને e ઉત્કેન્દ્રતા મળે એની કિંમત મૂકો તો નાભિના યામ મળે મુખ્ય અક્ષની લંબાઈ 2a એની કિંમત મૂકવાથી મળી જાય ગૌણ અક્ષની લંબાઈ 2b b ની કિંમત મૂકવાથી મળી જાય અને નાભિલંબની લંબાઈ એનું આ સૂત્ર છે એમાં પણ b અને e ની કિંમત મૂકવાથી મળી જાય સૂત્ર યાદ રાખો બેટા તો પ્રશ્ન એકદમ ઈઝી છે અહીં આપણે પહેલો પ્રશ્ન પૂરો થાય છે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ બેટા બીજો પ્રશ્ન બેટા x² / 4 + y² / 25 = 1 છે તો અહીંયા બેટા મે રકમ લખેલી છે હવે આપણે આને શું કરીએ તો x² / a² + y² / b² = 1 સાથે સરખાવતા તો a² બેટા આપણને કેટલો મળે 4 માટે a કેટલો મળે 2 b² બેટા આપણને કેટલો મળશે 25 માટે b કેટલો આપણને મળે 5 હવે તમે અહીંયા જો તો b ગ્રેટર ધેન a છે તો b ગ્રેટર ધેન a હોવાથી બેટા કેવો મળશે તમને ઊભો મળશે તો હવે અહીંયા આપણે ઊભાના સૂત્રો બધા વાપરીશું પહેલું જ આપણે શિરોબિંદુઓ તો શિરોબિંદુ આના આવશે ઊભાના 0 + or - b તો 0 b તો બેટા 5 આવશે શિરોબિંદુઓ થઈ ગયા હવે ઉત્કેન્દ્રતા જોઈએ આપણે તો એનું સૂત્ર છે a² = b² 1 - e² a² તો આવશે બેટા 4 છે ને b² એટલે બેટા આવશે આપણે 25 1 - e² 25 બેટા છેદમાં આવતું રહેશે તો 1 - e² વધશે બેટા માટે e² આ બાજુ આવે તો પ્લસ આ બાજુ આવે તો માઈનસ 25 એકા 25 માંથી 4 જાય તો 21 ના છેદમાં 25 આ બેટા આપણને e² મળ્યું માટે e બરાબર રૂટ 21 ના છેદમાં 25 નું વર્ગમૂળ 5 આ બેટા આપણી શું થઈ જાય ઉત્કેન્દ્રતા થઈ જાય ઉત્કેન્દ્રતા મળી ગયા પછી બેટા નાભિના યામ આપણે લાવીએ તો નાભિના યામ છે એનું સૂત્ર શું આવે 0 + or - b e આવશે તો 0 + or - b b ની કિંમત બેટા 5 છે અને e ની કિંમત છે રૂટ 21 ના છેદમાં 5 તો અહીંથી બેટા 5 5 શું થઈ જશે કટ થઈ જશે તો માટે નાભિના યામ શું આવશે 0 + or - રૂટ 21 હવે બેટા આપણે શોધવાની છે મુખ્ય અક્ષની લંબાઈ તો મુખ્ય અક્ષની લંબાઈ બેટા અહીંયા આવશે 2b એટલે કે b કેટલો છે અહીંયા 5 એટલે તમારો જવાબ આવશે બેટા 10 પછી બેટા આપણે શું લાવવાનું છે ગૌણ અક્ષની લંબાઈ ગૌણ અક્ષ આવશે 2a તો a થશે તમારે કેટલો છે a 2 છે તો તમારો જવાબ આવશે 4 અને બેટા હવે આવશે નાભી લંબની લંબાઈ એનું સૂત્ર આવશે 2a² / b a² બેટા તમારે અહીંયા થશે 16 અને b એ બેટા આવશે 5 એટલે આવશે 32/5 બધી જ વસ્તુ બેટા પૂરી થઈ ગઈ આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ અહીંયા બેટા એક નાની ભૂલ થઈ છે a² 16 નથી a² બેટા 4 છે તો આનો આન્સર આવશે બેટા 8/5 આ જોઈ લેજો જરા ત્રીજો પ્રશ્ન જોઈએ બેટા તો છે x² / 16 + y² / 9 = 1 તો બેટા અહીંયા મે રકમ લખેલી છે તમે જોઈ શકો છો ને આપણે બેટા x² / a² + y² / b² = એક સાથે સરખાવીએ ચલો બેટા સરખાવીએ તો તમને a² 16 મળ્યો માટે a કેટલો મળશે 4 મળશે b² 9 મળ્યો માટે b કેટલો મળશે બેટા 3 મળશે હવે અહીંયા a ગ્રેટર ધેન b એટલે કે બેટા આડો ઉપવલય છે તો આ તમારે પ્રથમ પ્રશ્ન છે એના જેવો જ છે જાતે હોમવર્કમાં કરવાનો
છે બેટા ચોથો પ્રશ્ન જોઈએ તો એની રકમ અહીંયા લખેલી છે તમારે x² ભાગ્યા 25 y² ભાગ્યા 100 બરાબર 1 ને આપણે બેટા x² / a² y² / b² બરાબર એક સાથે સરખાવીએ તો બેટા a² આપણને કેટલો મળે છે 25 b² બેટા આપણને કેટલો મળે છે 100 તો અહીંયા a કેટલો આવશે બેટા 5 b કેટલો આવશે બેટા 10 તો અહીંયા શું છે b greater than a હોવાથી બેટા કેવો આવશે તમારે ઊભો પરવલય આવ સોરી ઊભો ઉપવલય આવશે બેટા તો આ ઊભા ઉપવલયના સૂત્રો આપણે હમણે બીજા નંબરના પ્રશ્નમાં જોયા એવા જ છે તમારે હોમવર્કમાં કરી લેવું ફરી એક વખત રિપીટ કરું છું ત્રીજો પ્રશ્ન છે બેટા એ પહેલા પ્રશ્ન જેવો છે કારણ કે a greater than b છે એટલે કે આડો છે ચોથો પ્રશ્ન છે બેટા એમાં b greater than a છે એટલે કે ઊભો આ બેટા બીજા પ્રશ્ન જેવો છે તો આ પહેલો અને આ બીજો પ્રશ્ન જોઈ લેવો તમારી રીતે હવે પાંચમા પ્રશ્ન તરફ બેટા આગળ વધીએ તો અહીંયા આપણે a² 49 તો a બેટા કેટલો મળે 7 મળે b² 36 તો b બેટા કેટલો મળે 6 મળે અહીંયા શું છે બેટા a greater than b છે a greater than b હોય તો બેટા કેવો મળશે આડો મળે તો આ કોના જેવો થશે તો લખી શકાય સેમ એઝ ફર્સ્ટ બરાબર પહેલા જ પ્રશ્ન જેવો છે આ પણ તમે બેટા હોમવર્કમાં કરી શકો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ બેટા a² 100 છે તો a બેટા કેટલો મળે આપણને 10 b² 400 છે તો b કેટલો આપણને મળે બેટા 20 અહીંયા તમે જોવો તો શું છે b greater than a છે એટલે કે બેટા ઊભો તમને મળશે તો આ શું થશે સેમ એઝ સેકન્ડ બીજો પ્રશ્ન જેવો છે આ પણ તમે હોમવર્કમાં કરી શકો તો તમે અહીંયા જોઈ શકો છો બેટા ત્રીજો છે એ પહેલા પ્રશ્ન જેવો ચોથો એ બીજા પ્રશ્ન જેવો પાંચમો એ પહેલા પ્રશ્ન જેવો અને છઠ્ઠો એ બીજા પ્રશ્ન જેવો તો આ બધા જ પ્રશ્નો તમારે 3 થી લઈને 6 નંબરના પ્રશ્નો જાતે હોમવર્કમાં થઈ જશે જો ખબર ના પડે તો પહેલો અને બીજો પ્રશ્ન વારંવાર જોશો તો તમને આવડી જશે બેટા સાતમો પ્રશ્ન જોઈએ બેટા તો તમને રકમ આપેલી છે 36x² + 4y² = 144 તો બેટા હું આ રકમ છે એને અહીંયા લખું છું તમે જોઈ શકો છો છે ને બેટા લખેલી હવે આપણે આને સોલ્વ કરીએ તો અહીંયા તમારે ઉપવલયના સૂત્રમાં 1 હોવું જોઈએ જે નથી બેટા તો આપણે બધાને 144 વડે ભાગી દઈએ ચલો અહીંયા 144 વડે ભાગ્યું અહીંયા 144 વડે ભાગ્યું અહીંયા બી બેટા આપણે 144 વડે ભાગ્યું હવે અહીંયા તમે જોવા જાઓ તો 4 આવે x² / 4 અહીંયા બેટા તમે 4 વડે ભાગ ઉડાડો તો આવશે 36 અહીંયા બેટા આવશે 1 હવે આને આપણે x² / a² + y² / b² = 1 સાથે સરખાવીએ બેટા તો a² 4 મળે b² બેટા 36 મળે માટે a મળે 2 અને b કેટલો મળે બેટા 6 મળે હવે બેટા અહીંયા તમે જો તો b 6 છે a 2 છે એનો મતલબ કે b greater than a હોવાથી બેટા કેવો વક્ર આવશે ઊભો વક્ર આવશે બેટા તો હવે આપણે ઊભાના સૂત્ર વાપરીએ પહેલું જે આવે શિરોબિંદુઓ તો શિરોબિંદુઓ બેટા આવશે આનું 0 ± b બીની કિંમત બેટા છે 6 શિરોબિંદુ આવે હવે આની મુખ્ય અક્ષ આવશે y એટલે કે 2b તો મુખ્ય અક્ષની લંબાઈ 2b તો 2 / 6 એટલે કે 12 ગૌણ અક્ષની લંબાઈ એટલે કે બેટા 2a a એટલે 2 એટલે બેટા 4 હવે બેટા આપણે ઉત્કેન્દ્રતા શોધીએ તો બેટા ઉત્કેન્દ્રતા માટે આપણે ઉત્કેન્દ્રતા માટે અહીંયા સૂત્ર આવશે a² / b² 1 - e²
ए स्क्वेर बेटा केटलू छे तमे जोशो तो चार छे, बी स्क्वेर बेटा 36 छे, जोजो भाई बराबर। अथवा तमे तमारी रीते प्रश्नमांथी पण जोई शको बेटा 1 - e² હવે આ 36 ના છેદમાં જતું રહેશે 1 - e² હવે બેટા e² આ બાજુ આવે તો પ્લસ થાય અને આ બાજુ આવશે તો બેટા માઈનસ થશે 4 ભાગ ઉડાડીએ તો 9 આવે બેટા લસા લઈએ 9 તો 9 એકા 9 માંથી 1 જશે તો આવશે 8 ભાગ્યા 9 આ બેટા તમારું e² આવ્યું માટે e શું આવશે 2√2/3 આ બેટા તમારી શું મળી ગઈ ઉત્કેન્દ્રતા મળી ગઈ હવે આપણે નાભિના યામ જોઈએ તો નાભિના યામ આવશે 0 ± BE 0 b બેટા તમે જોવા જશો તો તમને આપેલું છે 6 સાદરૂપ આપીએ તો અહીંયા 2 થશે બેટા તો અહીંયા 2 × 2 = √2 આ તમારા બેટા નાભિના યામ મળશે હવે લાસ્ટ જે આપણે જોવાનું રહી ગયું નાભિ લંબની લંબાઈ એ બેટા આવશે 2 a² / b એટલે બેટા a² અહીંયા તમે જોવા જાઓ તો 4 છે b બેટા 6 છે 2 ભાગ ચાલશે તો 4/3 આ તમારે નાભી લંબની લંબાઈ આવી ગઈ બેટા આઠમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જો તો 16x² + y² = 16 છે બેટા ચલો તો આને આપણે સોલ્વ કરીએ તો મેં અહીંયા સૌપ્રથમ તો શું લખેલું છે પ્રશ્ન લખેલો છે તમે જોઈ શકો છો હવે બેટા આપણે અહીંયા 1 હોવું જોઈએ તો બધાને 16 વડે ભાગી દઈએ ભાગી દીધું બેટા ઉડી ગયું x સ્ક્વેર નીચે કશું જ ના વધે 1 વધે અહીંયા છેદમાં 16 વધે ઉડી જશે ને x² / a² + y² / b² બરાબર એક સાથે સરખાવતા તો બેટા અહીંયા તમે જોશો તો a સ્ક્વેર તમને મળ્યું 1 b સ્ક્વેર તમને મળ્યું બેટા 16 તો અહીંયા a તમને મળે 1 અને b તમને કેટલું મળે બેટા 4 હવે તમે જુઓ તો a < b હોવાથી તમે જુઓ તો a < b એટલે કેવું આવશે ઊભો વક્ર આવે તો આ ઊભા વક્રનો પ્રશ્ન છે બેટા એ તો તમે અહીંયા 7 નંબરનો પ્રશ્ન હતો એ જોયો તો તો લખી શકાય સેમ એઝ એક્ઝામ્પલ 7 આ બેટા તમે હોમવર્કમાં જાતે કરી શકો તો કરી લેજો હોમવર્કમાં નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ તો 4x² + 9y² = 36 તો બેટા અહીંયા મેં રકમ લખેલી છે હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે 1 લાવવા માટે સૌપ્રથમ બધાને કેટલા વડે ભાગવું પડશે 36 વડે ભાગવું પડશે બધાને બેટા 36 વડે આપણે ભાગી દીધું હવે અહીંયા ઉડાડો તમે તો 9 આવશે બેટા અહીંયા બેટા 4 આવશે અને અહીંયા બેટા 1 આવશે ને x² / a² / y² / b² = 1 સાથે સરખાવીએ તો a² બેટા કેટલું મળે 9 b² બેટા કેટલું મળે 4 તો આની ઉપરથી a કેટલું મળે બેટા 3 b કેટલું મળે બેટા 2 લખી શકાય a > b હોવાથી a b કરતાં મોટું હોવાથી આડો આવે વિદ્યાર્થી મિત્રો તો હવે આડાના સૂત્રો આપણે વાપરીએ તો સૌ પ્રથમ તો અહીંયા શિરોબિંદુઓ જોઈએ શું આવશે ±a 0 એટલે કે ±a એટલે કે 3 0 બીજું મુખ્ય અક્ષની લંબાઈ તો મુખ્ય અક્ષની લંબાઈ આવશે અહીંયા બેટા 2a 2 × 3 = 6 ત્રીજું ગૌણ અક્ષની લંબાઈ
તો બેટા અહીંયા ગૌણ અક્ષ કેટલી આવશે 2b એટલે કે 2 b ની જગ્યાએ બેટા આપણે મૂકી દઈશું 2 એટલે કે 4 મુખ્ય અક્ષ મળી ગઈ ગૌણ અક્ષ મળી ગઈ બેટા આપણને શિરોબિંદુઓ મળી ગયા હવે આપણે ઉત્કેન્દ્રતા તરફ આગળ વધીએ તો બેટા ઉત્કેન્દ્રતા માટે અહીંયા સૂત્ર આવશે b² = a² 1 - e² હવે બેટા તમે b² અહીંયા જોશો તો b² છે 4 અને a² બેટા કેટલું છે 9 છે બસ એ જ અહીંયા મૂકીએ છીએ આપણે તો b² ની જગ્યાએ 4 a² ની જગ્યાએ બેટા 9 સામે જશે તો 4 ભાગ્યા 9 1 - e² હવે e² આ બાજુ આવે તો પ્લસ થાય આ બાજુ આવે તો માઈનસ થાય 9 લસા લ્યો 9 એકા 9 માંથી 4 જાય તો 5 ભાગ્યા 9 આ બેટા e² માટે e ઉત્કેન્દ્રતા મળી 5 નું રૂટ 5 અને 9 નું વર્ગમૂળ 3 આ તમને ઉત્કેન્દ્રતા મળી ગઈ બેટા પાંચમું આપણે નાભી લંબની લંબાઈ શું આવશે 2a² / b a² બેટા હતું આપણે 9 અને b હતું બેટા આપણે 2 બે બે કટ આન્સર આવશે તમારે 9 અને છઠ્ઠું આપણે બેટા નાભિનાયામ તો નાભિનાયામ જે પ્લસ ઓર માઈનસ એ 0 તો a બેટા છે આપણી જોડે કેટલું 3 e બેટા આપણી જોડે કેટલું છે તો રૂટ 5 ભાગ્યા 3 3 3 ઉડી જાય તો રૂટ 5 પ્લસ ઓર માઈનસ 0 આ બેટા તમારે નાભિનાયામ થઈ ગયા તો અહીંયા આપણે નવમો પ્રશ્ન પણ બેટા પૂરો થઈ જાય છે હવે બેટા અહીંયા તમને કીધેલું છે નીચેના પ્રશ્ન 10 થી 20 માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો હવે તમને વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો ચલો યાદ ના હોય વિદ્યાર્થી મિત્રો તો હું તમને યાદ અપાવી દઉં અહીંયા તમારે ઉપવલયના સમીકરણ ઉપરથી નાભિનાયામ શિરોબિંદુઓ પ્રધાન અક્ષ ગૌણ અક્ષ ઉત્કેન્દ્રતા નાભિનભની લંબાઈ લાવવાની હતી હવે અહીંયા અહીંથી ઉલટું છે તમે જુઓ અહીંયા તો વિદ્યાર્થી મિત્રો શિરોબિંદુઓ આપેલા છે નાભિઓ આપેલી છે ગૌણ અક્ષ આપેલી છે પ્રધાન અક્ષ આપેલી છે આ બધા જ ઉપરથી આપણે શું લાવવાનું છે ઉપવલયનું સમીકરણ તો આપણે જે વિદ્યાર્થી મિત્રો 1 થી 9 પ્રશ્નની અંદર કરતા હતા એના કરતા ઉલટું કરવાનું છે 10 થી 20 ની અંદર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો 1 થી 9 ની અંદર આપણે ઉપવલય ઉપરથી બધી જે વસ્તુ લાવતા હતા 10 થી 20 પ્રશ્ન નંબરમાં ઉલટું કરવાનું છે શિરોબિંદુઓ નાભિઓ એના ઉપરથી આપણે ઉપવલયનું સમીકરણ લાવવાનું છે ચલો બેટા તો આપણે કરીએ 10મો પ્રશ્ન છે બેટા એની અંદર શિરોબિંદુઓ આપણને આપેલો છે પ્લસ ઓર માઇનસ 5 0 નાભિયો છે પ્લસ ઓર માઇનસ 4 0 તો બેટા શિરોબિંદુઓને આપણે પ્લસ ઓર માઇનસ એ 0 સાથે સરખાવીએ તો એ આપણને કેટલો મળે 5 હવે નાભિયો છે એ એ 0 સાથે સરખાવીએ તો એ એ આપણને કેટલો મળે 4 હવે એ એ 4 છે એની ઉપરથી આપણને e કેટલો મળશે 4 ભાગ્યા a એટલે કે 5 મળે આપણને e મળી ગયું એ આપણને આપેલું છે આની ઉપરથી આપણે b લાવીએ તો હવે તમારે શિરોબિંદુ a હોય અને નાભી a e હોય એટલે કે બેટા આડો થશે હવે આડા માટે શું સૂત્ર આવશે તો એવું આવશે b² = a² 1 - e² ચલો a² 5 નો સ્ક્વેર 25 થશે e² 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર બેટા 25 આપણે અહીંથી 25 લઈએ લસા 25 એકા 25 માંથી 16 જાય તો 9 ભાગ્યા 25 25 25 કટ થાય બેટા તો માટે b² કેટલો મળે 9 b² મળી ગયો હવે ઉપવલયનું સમીકરણ આપણે જોઈએ બેટા તો શું આવે x² / a² + y² / b² = 1 હવે બેટા x² એ આપણને 5 છે તો a² કેટલો થશે બેટા 25 b² કેટલો થશે બેટા 9 / 1 આ તમારે 10મા પ્રશ્નનો ફાઇનલ આન્સર છે બેટા 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ તો શિરોબિંદુઓ છે 0 + 13 નાભિયો છે બેટા 0 + 5
તો છે અહીંયા મેં લખેલું એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો અહીંયા આપણે શિરોબિંદુ છે 0 પ્લસ ઓર માઈનસ b સાથે સરખાવીએ તો b આપણને કેટલો મળે બેટા 13 નાભિયો 0 પ્લસ ઓર માઈનસ b e સાથે સરખાવીએ બેટા તો b એ આપણને કેટલું મળે 5 મળે માટે e બરાબર 5 ભાગ્યા b b એટલે કે 13 મળી ગયું હવે અહીંયા તમે જોશો બેટા તો b e અને b આવું છે તો આ ઉપલય બેટા કેવો મળશે તમને ઊભો મળશે તો ઊભા માટે બેટા ઉત્કેન્દ્રતાનું સૂત્ર શું આવશે એવું આવશે a² = b² 1 - e² a² કેટલો છે બેટા તો એ આપણે શોધવાનો છે b² કેટલો છે બેટા 13 નો સ્ક્વેર 169 થશે અહીંયા e² તો 5 નો સ્ક્વેર બેટા 25 13 નો સ્ક્વેર 169 હવે બેટા આપણે અહીંયા લસા લઈએ તો 169 માઇનસ 25 જોશો તો 144 આવશે સેમ સેમ કટ થઈ જશે તો a² બરાબર 144 આવી ગયું બેટા આપણને હવે તમે જોશો તો ઉપવલયનું સમીકરણ જોઈએ આપણે તો ઉપવલયનું સમીકરણ બેટા કેવું આવે x² / a² + y² / b² બરાબર 1 માટે x² / a² એટલે કે 144 તમે જોઈ શકો છો છે ને બેટા 144 એ જ મૂક્યું છે મેં b² બેટા તો b તમને 13 મળ્યું છે તો b² કેટલું આવશે 169 બરાબર 1 તમારે ક્રોસ ચેક કરવું હોય બેટા તો બી થઈ જાય અહીંયા તમને a 12 મળે અને b બેટા કેટલો મળે 13 તમે જોઈ શકો છો b a કરતાં કેવો છે મોટો તો તમને ઊભો મળે છે છે ને બેટા તો તમારો આન્સર સાચો છે બેટા વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન છે એ 10માં જેવો જ છે તમે જુઓ શિરોબિંદુ છે બંનેમાં અહીંયા 5 ની જગ્યાએ 6 કરેલું છે બાકી બેઠો પ્રશ્ન એનો એ જ છે શિરોબિંદુઓ 5 ની જગ્યાએ 6 અહીંયા તો 4 ની જગ્યાએ 4 જ તો 12મો પ્રશ્ન છે એ 10માં પ્રશ્ન જેવો છે તો તમારે બેટા હોમવર્ક કરી લેવો હવે બેટા તમારે 13મો પ્રશ્ન જોવા જાઓ તો પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ તમને આપેલા છે પ્લસ ઓર માઇનસ 3 0 ગૌણ અક્ષના અંત્યબિંદુઓ આપેલા છે 0 પ્લસ ઓર માઇનસ 2 બરાબર આ શું છે ગૌણ અક્ષ છે આ શું છે બેટા પ્રધાન અક્ષ છે હવે તમે આને સરખાવો તો અહીંયા શું થશે આ પ્લસ ઓર માઇનસ એ 0 આ શું થશે 0 પ્લસ ઓર માઇનસ બી હવે તમે જુઓ અહીંયા એ તમને કેટલું મળ્યું 3 બી કેટલું મળ્યું બેટા 2 હવે અહીંયા એ છે એ બી કરતાં કેવો છે મોટો તો માટે તમે જુઓ તો પરવલયનું સોરી ઉપવલયનું સમીકરણ આવું આવશે તમારે કિંમત મૂકો એ સ્ક્વેર 9 થશે કારણ કે એ 3 છે બી સ્ક્વેર 4 થશે કારણ કે 2 નો સ્ક્વેર 4 આ બેટા તમારો ફાઇનલ આન્સર થઈ ગયો આ તો બહુ ઇઝી હતો પ્રધાન અક્ષ આપી હતી એની ઉપરથી એ નક્કી થઈ ગયું ગૌણ અક્ષ આપી હતી એની ઉપરથી બી નક્કી થઈ ગયું ઉપવલયના સૂત્રમાં કિંમત મૂકી દો 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો તો 13માં પ્રશ્ન જેવો જ છે પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ આપેલા છે ગૌણ અક્ષના અંત્યબિંદુઓ આપેલા છે આ તમે બેટા હોમવર્કમાં પણ કરી શકો બરાબર સેમ આના જેવો જ છે પ્રધાન અક્ષ ઉપરથી અહીંયા બી નક્કી થશે ગૌણ અક્ષ ઉપરથી બેટા અહીંયા એ નક્કી થશે એ અને બી નક્કી થઈ જાય પછી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે બેટા જાતે કરી લેવો 15મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો પ્રધાન અક્ષની લંબાઈ 26 છે અને નાભિયો પ્લસ ઓર માઇનસ 5 0 છે ચલો બેટા કરીએ અહીંયા તો પ્રધાન અક્ષની લંબાઈ 26 નાભિયો પ્લસ ઓર માઇનસ 5 હવે નાભિયો એ ઇ 0 આવી તો બેટા અહીંયા તમને એ ઇ વાળું નાભિયો આપેલી છે તો એ ઇ વાળી નાભિયો એટલે તમને આની પરથી આઈડિયા આવી જાય કે બેટા શું હોય આડો હોય હવે આડો છે તો બેટા અહીંયા પ્રધાન અક્ષ કઈ થાય 2a થાય તો તમે આની પરથી અંદાજો લગાવી શકો કે 2a બેટા કેટલો છે 26 છે માટે a બેટા કેટલો મળે આપણને 13 મળે ચલો a મળી ગયો હવે નાભિયો છે તમારી જોડે એ ઇ 5 તો માટે e તમને મળશે 5 / 13 હવે આની ઉપરથી આપણે સૂત્ર વાપરીએ b² / a² 1 - e² a² 13 નો સ્ક્વેર 169
ई स्क्वेर पाँच नो स्क्वेर पच्चीस छेद में 169। हवे आपणे आ लसा लईए तो 169 में 25 जाए तो 144 छेद में 169 उड़ी जशे तो बी स्क्वेर आपणने केटलो मळी गयो बेटा 144। ई स्क्वेर बेटा आपणने केटलो मळ्यो 169। तो उपवलयनुं सूत्र थई जाय एक्स स्क्वेर अपॉन 169 वाई स्क्वेर अपॉन 144 बराबर 1। અહીંયા એ સ્ક્વેરની કિંમત 169 અને બી સ્ક્વેરની કિંમત 144 મૂકી દીધી બેટા। ફરી એક વખત બેટા જોઈ લઈએ, પ્રધાન અક્ષની લંબાઈ 24 છે, નાભીઓ છે 50। અહીંથી તમારે નક્કી થશે નાભીઓ એ 0 છે, એનો મતલબ કે તમારે ઉપવલય આ રીતનો આડો હશે। આડો હોય તો પ્રધાન અક્ષ 2A થાય, તો 2A તમારે 26 આવી, તો એનો મતલબ કે એ તમારે 13 મળ્યો। હવે અહીંયા એની કિંમત તમે મૂકશો તો તમને ઈ મળશે, ઈ અને એ ઉપરથી બેટા બી મળશે। એ અને બી મળી જાય પછી તો સૂત્રમાં કિંમત જ મૂકવાની રહે। 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવો, તો ગૌણ અક્ષની લંબાઈ 16, નાભીઓ 0 પ્લસ ઓર માઇનસ 6 છે, તો અહીંયા મેં 16મો પ્રશ્ન લખ્યો છે। હવે અહીંયા નાભીઓ 0 પ્લસ ઓર માઇનસ બી ઈ એટલે કે ઊભો થાય, ઊભાની અંદર બેટા પ્રધાન અક્ષ શું થાય 2B અને ગૌણ અક્ષ શું થાય 2A, તો એનો મતલબ અહીંયા તમને 2A આપેલું છે 16 માટે। એ બેટા કેટલું મળે આપણને 8, બી ઈ આપેલું છે 6। તો હવે આપણે અહીંયા ઉત્કેન્દ્રતાનું સૂત્ર વાપરીએ તો સૂત્ર આવશે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર। બી સ્ક્વેર અંદર જશે, બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઈ સ્ક્વેર થઈ જશે એ સ્ક્વેરની કિંમત, તો 8નો સ્ક્વેર બેટા 64, બી સ્ક્વેર બી સ્ક્વેર ઈ સ્ક્વેર તો 6નો સ્ક્વેર બેટા 36, તો બી સ્ક્વેર 64 અને 36 થાય 100। તમને બી સ્ક્વેર મળી ગયું, તમને અહીંથી એ સ્ક્વેર મળી ગયું, તો ઉપવલયનું સમીકરણ બેટા થાય આવું રહેશે ઉપવલયનું સમીકરણ। એમાં એ સ્ક્વેરની કિંમત મૂકો તમે 64, બી સ્ક્વેરની કિંમત મૂકો બેટા 100 બરાબર 1। આ તમારો ફાઇનલ આન્સર થાય બેટા। 17મો પ્રશ્ન બેટા જોવા જાઓ તો તમને નાભીઓ આપેલી છે પ્લસ ઓર માઇનસ 30 અને એ બેટા આપેલો છે 4। ચલો બેટા કિંમત મૂકીએ, તો નાભીઓ છે અને એ છે। હવે આની ઉપરથી બેટા તમારે શું થશે, એ ઈ મળશે, એ ઈ કેટલું મળશે બેટા 3 મળશે। હવે એ ઈ 3 મળશે, એની કિંમત અહીંયા બેટા 4 મૂકો। ચલો તો ઈ તમને કેટલો મળશે 3/4, કારણ કે ઈ આવે 3/A, એ કેટલો છે 4, તો ઈ મળી ગયો 3/4, એ તમને આપેલો છે 4। તો હવે આપણે બી સ્ક્વેરનું સૂત્ર વાપરીએ, બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર, માટે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર 16 થશે, અહીંયા ઈ સ્ક્વેર 9/16 થશે, 16 બેટા લસા લ્યો, 16 એકા 16માંથી 9 જાય તો 7/16, 16 કટ, તો બી સ્ક્વેર તમને કેટલો મળી ગયો 7। હવે આપણે સૂત્ર વાપરી દો તો જોજો, એક્સ સ્ક્વેર એ સ્ક્વેર તો કેટલો મળે 16, વાય સ્ક્વેર બી સ્ક્વેર તો કેટલો મળે 7 બરાબર 1। આ તમારો બેટા ફાઇનલ આન્સર થાય। 18મો પ્રશ્ન બેટા તમે જુઓ તો બી છે 3, સી છે 4, આવા આપણે ઉપવલયનું સમીકરણ શોધવાનું છે બેટા। તો અહીંયા તો તમારે જોશો તો સીનું સૂત્ર છે અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સીની કિંમત મૂકો 4, એ સ્ક્વેર આપણે શોધવાનો, બી સ્ક્વેરની કિંમત મૂકો 9, બંને બાજુ વર્ક કરો તો અહીંયા થાય 16, અહીંયા થાય એ સ્ક્વેર માઇનસ 9, સામે જશે તો એ સ્ક્વેર બરાબર 16 ને 9 કેટલા થઈ જાય 25। આ તમને એ સ્ક્વેર મળી ગયો, અહીંથી બી સ્ક્વેર તમને કેટલો મળે બેટા 9, કારણ કે 3નો વર્ગ 9 થાય ને, બી સ્ક્વેર મળી ગયો, એ સ્ક્વેર મળી ગયો, તો ઉપવલયનું સમીકરણ આવશે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે કે 25, વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે કે 9 બરાબર 1। આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો બેટા। 19મો પ્રશ્ન બેટા જોવો તો તમને અહીંયા કીધેલું છે કેન્દ્ર ઉગમ બિંદુ જે બધામાં હોય છે, પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર। હવે બેટા પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર હોય એનો મતલબ વક્ર કેવો હશે તમારે
ઊભો હશે, બિંદુઓ 3-2 અને 1-6માંથી પસાર થાય. તો બેટા તમે જોશો તો મેં અહીંયા લખી દીધેલું છે, પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર હોય તો એનો મતલબ કે તમારે આ રીતનો ઊભો હશે. ઊભું હોય બેટા તો બી છે, બી એ એ કરતાં કેવો હશે, મોટો હશે. બીજું કે 3-2 અને 1-6માંથી પસાર થાય તો અહીંયા લખીએ બેટા, માગેલ ઉપવલયનું સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1 થાય. હવે જે 3-2 અને 1-4 થાય છે, હવે તમે જોવા જશો તો 3-2 અને 1-6માંથી પસાર થાય, અહીંયા મૂકીએ એક્સ સ્ક્વેરની જગ્યાએ બેટા મૂકીએ 3 તો થાય 9, વાય સ્ક્વેરની જગ્યાએ બેટા મૂકીએ 2 તો થશે 4. આ થશે તમારું સમીકરણ 1. હવે બેટા આપણે એક્સ સ્ક્વેરની જગ્યાએ મૂકીશું 1, વાય સ્ક્વેરની જગ્યાએ મૂકીએ 6 એટલે થશે 36. આને આપણે આપી દઈએ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ઉકેલીએ બેટા તો તમને એ સ્ક્વેર અને બી સ્ક્વેર મળે. તો બેટા આપણે લોપની રીત લેવા માટે શું કરીએ, તો અહીંયા તમે જોવા જાઓ 36 લાવવા પડે, તો 36 લાવવા માટે 9 વડે ગુણવું પડે. ચલો તો 9 વડે ગુણીએ તો 81 અપોન એ સ્ક્વેર, અહીંયા 9 વડે ગુણીએ તો 36 અપોન બી સ્ક્વેર, અહીંયા 9 વડે ગુણીએ તો 9 થશે. આ પદ બેટા એઝ ઇટ ઇઝ મૂકીશું આપણે. હવે માઇનસ 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 કટ થઈ જશે, 81માંથી 1 જાય તો બેટા શું આવશે તમે જોશો તો 80 અપોન એ સ્ક્વેર આવશે. અહીંયા બેટા 9માંથી 1 જાય તો 8 આવશે. તો હવે હું અહીંયા સાદુરૂપ આપું છું, ધ્યાન રાખજો આ એ સ્ક્વેર ઉપર આવશે અને 8 ક્યાં જતું રહેશે, નીચે. તો એવું થશે 80/8 બરાબર એ સ્ક્વેર. માટે એ સ્ક્વેર તમને કેટલું મળી ગયું, 80/8 એટલે 10 મળી ગયું. આની કિંમત બેટા આપણે સમીકરણ 2માં મૂકીએ. ચલો તો ધ્યાન આપજો, અહીંયા હું મૂકું છું એ સ્ક્વેર બરાબર 10ની કિંમત આપણે બેટા 1/a² + 36/b² બરાબર 1માં મૂકતા તો અહીંયા આપણે 10 મૂકી દઈએ. હવે બેટા 36/b² આ સામે આવે તો પ્લસ હોય એનું શું થઈ જશે, માઇનસ થઈ જશે. 10 લસા લઈએ તો 10 એકા 10માંથી 1 જશે તો 9/10. હવે આ થશે 9 એ 4, બી સ્ક્વેર આ બાજુ આવે તો ઉપર આવશે અને 10 આ બાજુ આવે તો એ પણ ઉપર આવશે. તો 10 ચોક 40 અને અહીંયા બી સ્ક્વેર ગુણ્યા 1 એટલે કે બી સ્ક્વેર તમને મળી ગયું બેટા 40. હવે ઉપવલયનું સમીકરણ x² / a² y² / b² = 1. હવે એ સ્ક્વેર તમને બેટા કેટલું મળેલું છે તમે જોઈ શકો છો, 10. બી સ્ક્વેર બેટા કેટલું મળેલું છે તમને, 40/1 મળી ગયું. આ બેટા આપણે માગેલ ઉપવલયનું સમીકરણ છે. હવે બેટા 20મો પ્રશ્ન છે, એ પ્રધાન અક્ષ એક્સ અક્ષ ઉપર હોય અને બિંદુઓ 4-3 અને 6-3માંથી પસાર થતો હોય છે. 19મા પ્રશ્ન જેવો જ બેઠો જુઓ, બે બિંદુમાંથી પસાર થાય, અહીંયા પણ બે બિંદુમાંથી પસાર થાય. ફરક શું છે, ખાલી અહીંયા વાય અક્ષ ઉપર છે, અહીંયા એક્સ અક્ષ ઉપર છે, અક્ષનો ફરક છે. એક્સ અક્ષ ઉપર છે બેટા તો વક્ર કેવો આવશે, આડો આવશે, પરંતુ રીત તો આ જ આવશે. તમારે બે સમીકરણો મળશે, બંનેને ઉકેલશો તો એ અને બી મળી જશે. એ અને બી તમે મુખ્ય સમીકરણની અંદર મૂકશો, x² / a² + y² / b² = 1 અંદર, તો તમને ઉપવલયનું સમીકરણ મળી જશે બેટા. તો અહીં બેટા આપણે સ્વાધ્યાય 11.3 પૂરું કરીએ છીએ, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર બેટા આપણે અતિવલયના સૂત્રો સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો, ટાટા, બાય બાય.